વિદ્યાર્થી મિત્રો, દીકરી એક ગઝલ છે, પાઠ 5. એના કવિ છે અશોક ચાવડા. એમનું તખલ્લુસ એટલે કે એમનું ઉપનામ છે બેદિલ. ધોરણ 10 અને ગુજરાતી એની 5મી કવિતા, એનું આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવોની ઝલકમાં, પરીની ઝલકમાં, દેવીઓની ઝલકમાં કે અપ્સરાની ઝલકમાં? તો સી આવશે, દેવીઓની ઝલકમાં. 2. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી, પિતાને ખર્ચ કરાવે છે તેથી, સાસરે જાય છે તેથી કે ABC માંથી એક પણ નહીં? એમાં અહીંયા ભૂલથી બી કર્યું છે, પણ પિતાને સહારો આપે છે તેથી આવશે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 2. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીને હાથે ફેરવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે કે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 5-7 વાક્યમાં ઉત્તર લખો. 1. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. તો દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે, જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ, દીકરી પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ. 2. કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એકે એક દેવીની ઝલકમાં છે દીકરી, સુખડ ચંદન એ કુમકુમના તિલકમાં છે દીકરી. તો પ્રસ્તુત કાવ્ય પંક્તિઓમાં દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એકે એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, દેવીઓની ઝલકમાં દીકરી જોવા મળે છે, સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમના તિલકમાં સ્વયં દીકરી જોવા મળે છે. આ સ્વાધ્યાયના પ્રશ્નોનો પાઠ સમજવો અને પાક્કા કરવાનો પ્રયત્ન કરો.